કેમ છો આદા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર. ધોરણ ચાર વિષય ગણિત ગમત. ગણિત ગમત એમાં આજે આપણે મેળવીશું વિશેષ જ્ઞાન. અગાઉ તમે ધોરણ ત્રણમાં ભણી ગયા હશો ગણિતમાં અંકો શબ્દો ઘડિયા વગેરે વિશેષ જ્ઞાન તો તમે મેળવી જ હશે. આજે આપણે ધોરણ ચારને લગતી વિશેષ માહિતી આપણે અહીં મેળવીએ. તો પહેલી આપણે આપણી શબ્દ અને અંક બંને ગોઠવું.
એવું આપણે લખી દેવાનું અને એના આગળ એક નું મૂકી દઈએ એટલે આપણે 1000 ની સંખ્યા ચાલુ થઈ જાય. લખી હોવાથી બરાબર છે. 1100 રૂપિયા એ જ રીતે થશે. 1112, 1113, 1106, 1108 એ રીતે પછી છેલ્લે આવશે 1120. 1120 તે જ રીતે દરેક શબ્દોને અનુપમાનો તમને હવે આપી ગયું હશે. પણ માત્ર અહીં શું કરવાનું છે, એ જ શબ્દો છે, એ જ અંકો છે.
માં કરીશું ત્યારે એના આખા અંકો અને શબ્દ સોસ ની પૂરા કરીશું અને છેલ્લે આવશે 1500. શું આવશે? 1500. પછી 1501 ચાલુ કરીશું. તો એ 501 થી ચાલુ કરતા કરતા એક વીસ, એક ત્રીસ, એક બાવન, એકસઠ, એક્યાસી, એ બધી પૂરા કરતા કરતા છેલ્લે આવશે 1600. એ જ રીતે 1600 માં છેલ્લી આખો એક, અગિયાર, એકવીસ એ પૂરું કરીશું ત્યારે 1700 આવશે. અને પછી 1700 ચાલુ થશે એટલે 1700 ચાલુ થશે. ત્યારે એ આપણે એક, અગિયાર, એકવીસ, એ રીતે આ રીતે આપણે લખીશું, ભણીશું. તો પછી આવશે છેલ્લે શું? 1700 પછી શું આવે છે છેલ્લે? 701. તો તમે અગાઉ ધોરણમાં શીખી ગયા છો એટલે તમને ખબર છે 700 પતી ગયા એટલે છેલ્લે આવે 800. પછી 800 થી કયું ચાલુ થાય? 801. તો આપણે એમ ચાલુ થશે 1801. તે રીતે પૂરું કરતા કરતા 1, 11, 21, 800, 11, 21 એ રીતે પૂરું કરીશું ત્યારે આપણે આવશે 1900. પછી આપણે 1900 માટે લાઈન ચાલુ કરીશું 1901. પછી એને પૂરું કરતા કરતા 1911, 1921, 31 એ રીતે આપણે પૂરું કરીશું એટલે છેલ્લે આવશે કઈ સંખ્યા? 2000. એ રીતે આવશે 2000. આ રીતે સંખ્યા મૂકાશે. એ રીતે મૂકાશે 2000. આ જ રીતે જે રીતે આપણે 1000 આ મૂક્યા તે જ રીતે આંકડામાં 2101, 2102 આ જે લખ્યું છે એ પણ એની જગ્યાએ પણ 2, એકની જગ્યાએ 2 એટલે સંખ્યા શું ચાલુ છે? 2101. આ જ રીતે આપણે કમ્પ્લીટલી 10000 સુધી આવે છે. 1000 ગયા, 2000, 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000. 9000 પૂરું કરીએ એટલે છેલ્લે આવે છે. છેલ્લો શબ્દ કયો હશે? 10 ના પાછળ 4 ગીંડા લાગશે. શું લાગશે? એટલે 10000 જેવી સંખ્યા બનશે. તો આપણે ધોરણ 4 માં 1001 થી 10000 સુધી આપણે અમુક અને શબ્દોમાં ખાસ શીખવું જરૂરી છે. તો અહીં તમને ખબર પડી ગયા ને અંકો અને શબ્દોમાં કઈ રીતે લખવું.